તો દર્શક મિત્રો હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છના ધોરડો સ્થિત રણમાં મુખ્યમંત્રીએ રણોત્સવનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો, જેમાં રાજ્ય સરકાર ભૌગોલિક નૈસર્ગિક વિશેષતાના આધારે પ્રવાસન સ્થળોનો વિકાસ કરશે. કચ્છના ધોરડો સ્થિત સફેદ રણમાં રણોત્સવ 2016નો સત્તાવાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે કચ્છનું સફેદ રણ ગુજરાતની બ્રાન્ડ બની ગયું છે. સફેદ રણ પ્રકૃતિનું ટુરિસ્ટ સેન્ટર છે, જે પ્રવાસીઓને કુદરત અને પ્રકૃતિ સાથે સીધું તાદાત્મ્ય કરાવી શકે છે. વિશ્વના પ્રવાસન નકશામાં વિખ્યાતિ પ્રાપ્ત કરી રહેલા સફેદ રણમાં 110 દિવસ સુધી ચાલનારા રણોત્સવના પ્રારંભે રાજ્ય સરકારના પ્રવાસન અંગે વિઝન અને અન્ય બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે માત્ર ધાર્મિક અને ઐતિહાસિક જ નહીં, પરંતુ ભૌગોલિક તથા નૈસર્ગિક વિશેષતા ધરાવતા સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. ધાર્મિક અને ઐતિહાસિક ટુરિસ્ટ સેન્ટર હોય તેમ કચ્છનું સફેદ રણ પ્રકૃતિનું ટુરિસ્ટ સેન્ટર છે, જેનો વિકાસ કરી અને પ્રવાસીઓને આકર્ષિત કરવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન કરી હતી. આવા સ્થળોનો વિકાસ કરવા અને અહીં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કામો કરવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોના વિકાસને કારણે સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વધી હોવાની વાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કચ્છમાં ડેઝર્ટ ટુરિઝમનો વિકાસ થતાં તેને સંલગ્ન બાબતોનો પણ વિકાસ થયો છે. યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. કચ્છની સંસ્કૃતિ, બોલી, પહેરવેશ, ગૃહ ઉદ્યોગ અને હાથશાળને નવતર પહેચાન પ્રાપ્ત થઈ છે. આજે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વધુ પ્રવાસીઓ આવે છે તેમાં કચ્છનો મોટો હિસ્સો છે. તેમજ મુખ્યમંત્રીએ સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા યોજવામાં આવેલો કેમલ શો નિહાળ્યો હતો અને તેનાથી અતિ પ્રભાવિત થયા હતા. દેશની ખડે પગે સુરક્ષા કરતા જવાનોની બહાદુરીની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. સફેદ રણમાં મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના કલાકારોએ કચ્છની આગવી સંસ્કૃતિ, સાંપ્રત સ્થિતિનું બખૂબી મંચન કર્યું હતું. આ પૂર્વે ટેન્ટ સિટીની મુલાકાત લઈ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને કેમલ કાર્ટની સવારી પણ કરી હતી. સરહદ વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત બનેલા 10 ભૂંગાનું લોકાર્પણ અને 20 ભૂંગાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આજથી રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમનું વિઝન, એમની દ્રષ્ટિ અને એક ટુરિઝમમાં ગુજરાતનું નજરાણું એ રણોત્સવમાં ઊભું કર્યું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ પ્રકારનું જે માર્કેટિંગ અને ખરેખર અહીંયા જે દ્રશ્યો ઊભા થયા છે, હું એમ માનું છું કે આ વર્ષે પણ ખૂબ ટુરિસ્ટો કચ્છ આવશે. ફેબ્રુઆરી અંત સુધી આ રણોત્સવ ચાલવાનો છે અને સફેદ રણનું અદ્ભુત એક પ્રકૃતિ સાથેનું જોડાણ લોકો માણે એ માટે ખુલ્લું મુકાણું છે. કચ્છની પણ ઇકોનોમીમાં આ ખૂબ મોટો ધરખમ આપણે ફેરફાર જોઈ રહ્યા છીએ. કચ્છના સ્થાનિક લોકોને પણ ખૂબ મોટી આવકો અને કામગીરી ઊભી થઈ છે, એટલે રણોત્સવ એ ગુજરાતનું એક ગૌરવ બન્યું છે અને આ વખતે પણ ખૂબ ટુરિસ્ટો લાભ લે તેવી શુભેચ્છા પાઠવું છું. એ તો હજી એટલા માટે કે હજી રણમાં પાણી સુકાય અને ખરા અર્થમાં એ મીઠાના થર એ બરોબર જામે એટલા માટે કાયમ આપણે ડિસેમ્બરમાં જ કરતા હોઈએ છીએ. વહેલું શરૂઆત થઈ છે, લોકો આવે છે, ઠંડી શરૂ થાય એટલે લોકો એમ માને છે, પણ જ્યારે મીઠું સુકાય પછી સાચો રણની મજા એ ઊભી થતી હોય છે. એટલે સરકાર દર વર્ષે નવું નવું કરતી જ જાય છે. જે રીતે આજે શરૂઆતમાં આપણે જોયા કે કચ્છના જે મકાનો
જે સરપંચે કર્યું, દસ 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 દર વખતે વધતા જાય છે, પરમેનન્ટ સ્ટ્રક્ચર વધતું જાય છે, ટુરિસ્ટો માટે પણ સંખ્યા વધતી જાય છે, અને એના આધાર ઉપર બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણે વધારતા જાય છે. ના ના ના, ઘટશે નહીં, બધું બધા લોકો આવશે અને કોઈ અસર નથી એની.